ॐ पूर्वे रक्षतो वारः अग्नेयां दृढध्वज दक्षिणे पद्मनाभस्थो नैरोग्यां मधुसूदन पश्चिमे चैव गोविन्दो वायव्यां तो जनार्दन उत्तरे श्रीपते रक्षेत ईशान्याय महेश्वरा ऊपर उद्भ्रषतो दाता वो अध्यनंतश्च रक्षतो अनुक्तमय स्थानम रक्षितो महात्मिका अपसंतो ते भूता ये भूता भूमिशंता ये भूता विद्यकर्तार एक संतो शिवात्मय ताली बाजू अपक्रमणको भूता ने पिशिता सकोजसम सर्वसामो विरोधेन આપણે ઘણીવાર એવા સ્વભાવમાં આવી જાય રાક્ષસી વરાત રાજા પાઠમાં આવી જાય કે આપણે ન કરવાનું કરી નાખતા હોય છે. એટલે અત્યારે આવા સરસ મજાના કાર્યમાં તો બેઠા છીએ તો કોઈ આવો ઉદ્વેગી વિચાર રાક્ષસી વિચાર કોઈ દુષ્ટ વિચાર ન પ્રવેશ કરે અને આપણા કાર્યમાં બાધા ન નાખે એટલા માટે રક્ષા વિધાન કરાયું. બોલીએ કે નારાયણ ભગવાનની જય. તમારા દ્વારા યજ્ઞ કુંડમાં જે પેટાવેલો અગ્નિ છે, હવે આ અગ્નિ કોઈ ગેસ ચૂલા કે સગડીનો અગ્નિ નથી, પણ યજ્ઞ કુંડનો આ યજ્ઞાગ્નિ છે. યજ્ઞાગ્નિ યજ્ઞનો અગ્નિ બહુ પવિત્ર પાવન છે. તો અહીંયા જમણાથમાં ફૂલ ચોખા લઈ લીધું દંપતિ, જમણાથમાં ફૂલ ચોખા અને અગ્નિ ભગવાનને આપણે મંત્રો સાથે પૂજન વિધિ કરવાની છે. અગ્નિ ભગવાન પ્રગટ થયા તો આપણે પૂજન કરવું પડે ને સાહેબ. ચાલો અહીંથી અમારા રાજુભાઈ મંત્ર બોલશે, પૂજન નો મંત્ર જમણા હાથમાં ફૂલ ચોખા દંપતિ લઈ લેશે. ચાલો ઓમ બુદ્ધ બુદ્ધ સ્વામી તતે ધારો હે વમે નિષ્ઠા પુરેશ સાધુ સભે ધામયં ચ અશ્રિતસ્તે અખિલ વિશ્વ દેવા યજમાન સિદ્ધ સ્તુતમ્ મા નવમો
એટલે ચોથું સમય મોક્ષ. ઓ
પડે, એટલા માટે અગ્નિને ચારે દિશામાં નાનું પાત્ર હશે લાકડાનું, એમાં પાણી જમથી ભરી અને દિશા મુજબ આપણે એમાં લખી દેવાનું. જલ્દી લખી તો પેલા પૂર્વ દિશામાં આવશે, પૂર્વ દિશા સમજાવેલું મેં, પૂર્વ દિશામાં જલ્દી લખી કરવાનું છે. ચાલ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તથા વિર્ભવતિ યમ ભર્ગો
ઓમ શ્રી સિદ્ધાય વિદ્મહે મહાશક્તિયે ધીમહિ તન્નો શ્રી ભગવતી પ્રચોદયાત્ સ્વાહા.
તેજસ્વીના ભગવાન તમારા જેવી પ્રખરતા તેજસ્વીતા મહાનતા અને નિયમિતતા અમારા જીવનમાં પ્રવેશ કરે એવા ભાવથી ઓમ વાસ્કરાય મહે દિવા કરાય દીપહી તન્નો સૂર્યઃ પ્રચોદયાત સ્વાહા સૂર્યાય નમઃ ઓમ વાસ્કરાય મહે દિવા કરાય દીપહી તન્નો સૂર્યઃ પ્રચોદયાત સ્વાહા સૂર્યાય નમઃ ઓમ વાસ્કરાય મહે દિવા કરાય દીપહી તન્નો સૂર્યઃ પ્રચોદયાત સ્વાહા કર્મયોગ કરિતં યુજ્યન્ય મહિકારા આપનિષ્ઠા સિદ્ધ કૃત વિજ્ઞા
કેવું પડે મેં સર સોરી હો એટલે કે ભૂલ થઈ ગઈ હોય જેડી મોટી તો આપણે સોરી કહી દીધું આ ઉમી આપીને ચાલો હવે પૂર્ણ આવતી ઘી પાછું ઘી નાખો અને ઓલો ગોટો તમારો શ્રીફળનો હા હા ઘી અને ગોટો હા કોઈના પરિવારજનો કુટુંબીજનો હોય તો આટલામાં હોય તો બોલાવી લો તમને આ સડાડી રાખે એટલે પૂર્ણ આવતી માં આવી જાય કોઈના હોય એટલે અત્યારે હાજર ચાલો હાજર હોય કોઈના કુટુંબી પરિવારજન તો અહીંયા હાથ ડાળવા માટે બોલાવી બોલાવતી ચાલો સાવધાન યા શ્રેષ્ઠયમ સુકૃતિના ભવને ઓ બકા
હવે ભસ્મ આપજો
सुखी ना
ટેકનોલોજીની ભાષામાં સેવ કર્યો. શું કર્યું? શેર કર્યું, સેવ કર્યું. અંદર કમ્પ્યુટરમાં જેમ સેવ કરીએ ને એમ બચત થઈ ગઈ. હવે ગમે ત્યારે ઓન કરવા થાય, ગમે ત્યારે ઉર્જા ઓન કરવા થાય. ચાલો અભિસિંચન, કળશનું જળ અભિસિંચન, બધા ઉપર આશીર્વાદની વરસાદ. દરેકના પરિવાર ઘરમાં સુખ શાંતિ રહે, કોઈના ઘરમાં ક્યાંય ખોટી માથાકૂટ ન થાય, કોઈ ઝઘડા ન થાય, અને બધા સંપીને સુખીથી રહે એવા ભાવથી અમારા આ કાર્યકર્તાઓ દ્વારા તમારા ઉપર અહીંયા પૂજન કરેલું જે જળ છે કળશનું, એ વિશ્વ બ્રહ્માંડના પ્રતિક કળશનું જે જળ છે એ છાંટે છે, અભિસિંચન કરે છે. અહીંથી મંત્રોચ્ચાર થશે. ઓમ દેવ શાંતિ અંતરિ જગો શાંતિ પૃથ્વી શાંતિ રાપ શાંતિ રોષ દયા શાંતિ વનસ્પતય શાંતિ દેવા શાંતિ બ્રહ્મ શાંતિ જગો શાંતિ શાંતિ દેવ શાંતિ બ્રહ્મભોજના રૂપમાં અડધી કિંમતે આપેલી છે. એટલા માટે મૂકેલી છે
કે સાહેબ તમે તમારી ઘરે યજ્ઞ કરાવો, સાહેબ હાજર કહેજો. તો યજ્ઞ પીધા પછી બે પાંચ બ્રાહ્મણ જમાડો કે નહીં, એનો ખર્ચો થાય કે નહીં થાય ને, તો એ ખર્ચો આજે તમારે નથી કરવાનો, કારણ કે અમે તમારે ત્યાં જમવા નહીં આવી. એટલે અમારા જમવાનો જે ખર્ચો થાય એ તમે આજે પુસ્તકો લઈ જવા માટે 50 રૂપિયા ફ્રી છે. એટલે મારી એટલી વિનંતી છે રાજવીને કે તમને બ્રાહ્મણ જમવાનો જમાડાનો યજ્ઞ કર્યા પછી જે ખર્ચો થાય ને એનો અમુક અંશ આજે તમે આ પુસ્તકો ખરીદવામાં વાપરજો, જેથી કરીને એ જે જ્ઞાન પ્રસાદ છે એ જ્ઞાન પ્રસાદ તમને, તમારે પરિવારને, બાળકોને, બધાને ઉપયોગી થશે. આટલે મારી નમ્ર પ્રાર્થના છે આજે આ મંત્ર પુષ્પાંજલિના રૂપમાં લઈ જવાનું છે. ચાલો રાજભાઈ મંત્ર. ઓમ યજ્ઞેન યજ્ઞમર્જંત દેવા તાનિ ધર્માણિ પ્રથમાન કર્મ દેહનાકં વૈમાન તમારા પરિવાર માટે, સમાજ માટે જે આવું આવું આપી એમાં વાતાવરણ કેવું થઈ